ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓનલાઈન સેશન મેથ્સમાં પ્રકરણ છ ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે પૂર્ણ કર્યું આજથી આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ શરૂ કરીશું તેમાં ધ્યાનમાં રાખવાના મુખ્ય મુદ્દા જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી અંશ થાય છે જો ત્રિકોણ એ બી સી હોય તો માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર એકસો એંસી અંશ થાય સમબાજુ ત્રિકોણમાં આપણને ખબર છે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ કેવી હોય સમાન તો બાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપ સરખા હોય છે તેથી સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું થશે થશે એકસો એસી દરેક ખૂણાનું માપ સાહીઠ અંશ હોય છે સમદ્વી બાજુ ત્રિકોણમાં સરખી બાજુઓની સામેના ખૂણાઓના માપ સરખા હોય છે સમદ્વિબાજુ કે જેમાં બે બાજુ સમાન હોય છે વર્તુળ જે બે બાજુ સમાન હોય તેમની સામેના ખૂણાઓના માપ કેવા હશે સરખા વિષમ બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ કે કોઈ પણ બે ખૂણાઓના માપ સરખા હોતા નથી કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવું અંશ હોય છે તેથી બાકીના બે ખૂણા કેવા હોય લઘુકોણ હોય તમે સમજી શકો છો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી હવે જો એક નેવું અંશ હોય તો સ્વાભાવિક છે કે બાકીના બે છે એ બંનેનો સરવાળો નેવો અંશ જેટલો થતો હોય એટલે કે નેવું અંશ કરતા નાના જ હોય લઘુકોણ જ હોય ને એ જ રીતે ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય એટલે કે નેવું અંશ કરતા મોટો હોય હવે આપણને ખબર છે ત્રણેય ખૂણાના સરવાળા કેટલા થાય સરવાળો કેટલો થાય એકસો એંસી એક ખૂણો નેવું અંશ કરતાં મોટો છે તો બાકીના બે નેવું અંશ કરતાં કેવા હોય નાના એટલે કે ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોવાથી બાકીના બે ખૂણા લઘુકોણ હોય છે ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે ધ્યાન રાખજો ફરી એક વખત ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે અને છેલ્લો મુદ્દો ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓની લંબાઈનો તફાવત ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય ઓછો હોય તફાવત એટલે બાદ બાકી મોટામાંથી નાનું બાદ કરવું ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓની લંબાઈનો તફાવત ત્રીજી બાજુના માપ કરતા ઓછો હોય છે હવે જોઈએ સ્વાધ્યાય છ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણમાં એક્ઝામ્પલ માં આપણને કહ્યું છે કે નીચેની આકૃતિઓમાં અજ્ઞાત નું મૂલ્ય શોધો જેમાં બે માપ આપેલા હોય અથવા આપણને માપ આપ્યા હોય એના પરથી કહ્યું હોય કે જે એક્સ ખૂણો છે તેનું માપ શોધવાનું છે આપણે જે અત્યાર સુધી ભણ્યા કે ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ કાટ ખૂણો હોય તો તે નેવું અંશ થાય એ રીતે આગળ આપણે જોઈશું આ લાઇન તમારે દરેક દાખલામાં લખવાની રહેશે જ્યારે પણ ત્રિકોણનો ખૂણો શોધવાનો હોય ત્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો અંશ થાય છે પહેલું એક્ઝામ્પલ જોઈએ પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો એક ખૂણો પચાસ અંશ છે બીજો ખૂણો સાહીઠ અંશ છે અને ત્રીજો એક્સ છે કે જે આપણે શોધવાનો છે હવે સૌથી પહેલાં એરોમારીને તમારે લખવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે માટે માપ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો એંશી અંશ હવે ખૂણો બી અને ખૂણો સી ખબર છે ખૂણો એ એક્સ છે તો એક્સ પ્લસ પચાસ અંશ પ્લસ સાહીઠ અંશ બરાબર એકસો એંશી અંશ પચાસ પ્લસ સાહીઠ એટલે કેટલા થશે એકસો દસ તો એક્સ બરાબર એકસો એંશી અંશ માઇનસ એકસો દસ અંશ માટે એક્સ બરાબર સિત્તેર અંશ જવાબ તમે તાળો પણ મેળવી શકો કે પચાસ પ્લસ સાહીઠ એકસો દસ અને એકસો દસ પ્લસ સિત્તેર એટલે એકસો માપનો સરવાળો એકસો એંસી અંશ આવી ગયો તો એક્સ કેટલા મળશે સિત્તેર અંશ બીજું એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણને એક જ ખૂણાનું માપ આપેલું છે અંશ પણ આ તમે ખૂણો પી જોઈ શકો છો કેવો છે કાટ ખૂણો છે કાટ ખૂણો એટલે કેટલા અંશનો થયો નેવું અંશનો તો ખૂણો આર પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો પી બરાબર એકસો એંશી અંશ માટે એક્સ પ્લસ ત્રીસ અંશ પ્લસ ખૂણો પી કેટલો છે નેવું અંશ તો એક્સ પ્લસ ત્રીસ અંશ પ્લસ નેવું અંશ બરાબર એકસો એંશી અંશ નેવું ને ત્રીસ એકસો વીસ માટે માટે બરાબર કેટલા મળશે નેક્સ્ટ આકૃતિ જોઈએ ત્રીજી આકૃતિ જેમાં તમે જોઈ શકો છો કે ખૂણો એક્સ ત્રીસ અંશ છે ખૂણો વાય એકસો દસ અંશ છે અને ખૂણો એક્સ શોધવાનો છે સોરી ખૂણો ઝેડ શોધવાનો છે જે આપણને અહીંયા એક્સ નામ આપેલું છે તો શું થશે ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય પ્લસ ખૂણો ઝેડ બરાબર એકસો એંસી અંશ અહીંયા મેં ડાયરેક્ટ સમજાવ્યું છે તમારે લખવાનું રહેશે કેવી રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એંસી અંશ થાય છે માટે ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય પ્લસ ખૂણો ઝેડ બરાબર એકસો એસી અંશ માટે ખૂણો એક્સ બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો દસ અંશ માઇનસ ત્રીસ અંશ માટે એક્સ બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો ચાળીસ અંશ માટે એક્સ બરાબર કેટલા આવ્યા ચાળીસ અંશ એના પછી જોઈએ જેમાં આપણને એક ખૂણો પચાસ અંશનો આપ્યો છે બીજાનું માપ એક્સ છે અને ત્રીજા ખૂણાનું માપ પણ એક્સ છે તો ત્રી ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ જે પણ માપ આપ્યા છે એ લખીએ તો એક્સ પ્લસ એક્સ પ્લસ પચાસ અંશ બરાબર કેટલા થશે એકસો એસી અંશ અહીંયા ખૂણાઓના કોઈ નામ નથી એબીસી એક્સ વાય ઝેડ વાયઝેડ પી ક્યુઆર એવા કોઈ તો ડાયરેક્ટ લખીએ છીએ કે એક્સ પ્લસ એક્સ પ્લસ પચાસ અંશ બરાબર એકસો એસી અંશ માટે ટુ એક્સ પ્લસ પચાસ અંશ બરાબર એકસો એંશી અંશ પચાસ અંશ જમણી બાજુ જશે એટલે એકસો એંશી અંશમાંથી પચાસ અંશ બાદ કરીએ તો ટુ એક્સ બરાબર એકસો ત્રીસ અંશ હવે બેનો એક્સ સાથે ગુણાકારનો સંબંધ છે તો માટે એક્સ બરાબર એકસો ત્રીસ અંશ ભાગ્યા બે તો માટે એક્સ બરાબર કેટલા આવશે પાસઠ અંશ એના પછી ત્રણે એક્સ આપેલા છે ઉપર કર્યું એ પ્રમાણે ત્રણ એક્સ બરાબર એકસો એસી અંશ ત્રણનો એક્સ સાથે ગુણાકારનો સંબંધ માટે એક્સ બરાબર એકસો એસી અંશ ભાગ્યા ત્રણ તો એક્સ બરાબર કેટલા મળશે સાહીઠ અંશ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ જુઓ એક્સ માપ છે ટુ એક્સ છે અને નેવું અંશ છે બરાબર એક્સ ટુ એક્સ અને નેવું અંશ તો શું થશે

એક્ઝામ્પલ વન પૂરો થાય છે એક્ઝામ્પલ ટુ જોઈએ નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સ અને વાયના મૂલ્યો શોધો આમાં ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી અંશ એ તો યાદ રાખવાનું જ છે એ ઉપરાંત આગળ જે આપણે ભણી ગયા રેખિક જોડના ખૂણા અભિકોણો તેનો પણ ઉપયોગ થાય છે પહેલી આકૃતિ જોઈએ પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો એક માપ પચાસ અંશ આપેલું છે આ એક્સ અને વાય આપણે શોધવાનો છે અને અહીં બારનો ખૂણો આપણને એકસો વીસ અંશ આપેલો છે હવે ખૂણો વાય અને આ જે એકસો વીસ અંશ છે એ બંને કેવા ખૂણા થશે રૈખિક જોડના ખૂણા થશે આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે તો એ બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય એકસો એંશી અંશ થાય તો માટે ખૂણો વાય પ્લસ એકસો વીસ અંશ બરાબર એકસો એંશી અંશ કારણ કે ખૂણો વાય અને ખૂણો એકસો વીસ રૈખિક જોડના ખૂણા છે માટે y બરાબર આપણને અને આ પચાસ અંશ ખબર છે તો આ ત્રીજો ખૂણો મળી જાય એક્સ પ્લસ સાહીઠ સાહીઠ અંશ પ્લસ પચાસ અંશ બરાબર એકસો એંશી અંશ સાહીઠ ને પચાસ એકસો દસ માટે એક્સ બરાબર

એસી અંશ છે બરાબર હવે આ બંને ખૂણા આપણે અભિકોણ ભણી ગયા આગળ સામસામેના ખૂણા સરખા હોય છે તો માટે ખૂણો વાય બરાબર પણ એસી અંશ થશે કંશમાં લખવાનું કારણ કે ખૂણો વાય અને એસી અંશ એ અભિકોણ છે અથવા અભિકોણના ખૂણા બરાબર હવે વાય આપણને એસી અંશ મળી ગયો છે તો આ પચાસ અંશ છે આ એસી અંશ છે તો આપણને એક્સ મળી જાય એસી પ્લસ પચાસ પ્લસ એક્સ બરાબર એકસો એસી માટે એકસો ત્રીસ અંશ પ્લસ એક્સ બરાબર એકસો એસી અંશ માટે એક્સ બરાબર એકસો એસી માઇનસ એકસો ત્રીસ બરાબર પચાસ અંશ ત્રીજો જોઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ આ એક પચાસ છે એક સાહીઠ છે તો આ ત્રીજો ખૂણો મળી જાય કેટલો થશે એકસો દસ અંશ થશે બરાબર એ તો હવે તમને શોધતા આવડી ગયું છે હવે આ વાય બરાબર એકસો દસ અંશ આપણને મળી ગયા છે વાય બરાબર એકસો દસ અંશ આપણને મળી ગયા છે તો હવે આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય રૈખિક જોડના ખૂણા એટલે રૈખિક જોડના ખૂણા થશે તો માટે એક્સ બરાબર એકસો એસી અંશ માઇનસ એકસો દસ અંશ બરાબર કેટલા મળશે સિત્તેર અંશ મળશે એટલે કે અને જોઈએ હમણાં જોયું એ પ્રમાણે અભિકોણ છે જુઓ ખૂણો એક્સ અને સાહીઠ અંશ અભિકોણના ખૂણા છે માટે એક્સ બરાબર પણ સાહીઠ અંશ થશે સાહીઠ વત્તા ત્રીસ એટલે નેવું એકસો એસી માંથી નેવું જાય એટલે વાય બરાબર કેટલા મળશે નેવું મળશે ખૂબ જ સિમ્પલ દાખલા છે આકૃતિ પેન્સિલથી દોરવાની અને વ્યવસ્થિત દાખલા ગણવાના નેક્સ્ટ ફરી વખત આ નેવું અંશ છે તો આ પણ કેટલા થશે નેવ અંશ કેમ અભિકોણના કારણે હવે વાય બરાબર નેવું મળ્યા કારણ કે અભિકોણ આ બંને એક્સ એક્સ છે આગળ શોધ્યું એ પ્રમાણે તો ટુ એક્સ પ્લસ નેવું અંશ બરાબર એકસો એસી અંશ માટે ટુ એક્સ બરાબર એકસો એસી અંશ માઇનસ નેવું અંશ માટે ટુ એક્સ બરાબર નેવું અંશ માટે એક્સ બરાબર કેટલા મળશે પિસ્તાળીસ અંશ એના પછી જોઈએ એના પછી જુઓ માપ આપેલા નથી માપ આપેલા નથી પરંતુ આપણને બહાર બધા એક સરખા કયા છે જુઓ અહીંયા કે ત્રણેય ત્રણ ખૂણાના સરખા છે આ એક્સ એક્સ અને એક્સ બરાબર ત્રણેય બારના ખૂણા એક્સ 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 છે ત્રણેયનો સરવાળો કેટલો થાય એકસો એંસી અંશ થશે ત્રણેય એક સરખા છે તો ત્રણેયનો સરવાળો એકસો એંસી અંશ હોય તો માપખૂણો એક્સ એક એકલો કેટલો હોય સાહીઠ અંશ હશે ભાગ્યા ત્રણ કરીએ એટલે હવે આ માપ ખૂણો એક્સ અને માપ ખૂણો વાય એ અભિકોણ છે તો ખૂણો વાય બરાબર પણ કેટલો થશે એકસો એંશી અંશ થશે એટલે ખૂણો વાય બરાબર એકસો એંશી અંશ સોરી સાહીઠ અંશ થશે કેમ તો સાહીઠ વત્તા સાહીઠ વત્તા સાહીઠ બરાબર એકસો એંસી ખૂણો એક્સ સાહીઠ અંશ છે માટે વાય બરાબર પણ સાહીઠ અંશ થશે ક્લિયર ફરી વખત સમજવા દાખલો આમાં ક્યાંય માપ આપેલા નથી પણ બહારના ત્રણેય ખૂણા સરખા છે એક્સ 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 લખેલું છે માટે ત્રણેયનો સરવાળો એકસો એંશી અંશ તો એક ખૂણો કેટલો કેટલા માપનો થયો સાહીઠ અંશના માપનો થયો ખૂણો એક્સ મને સાહીઠ અંશ મળ્યો અહીંયા જુઓ શોધીને બતાવ્યું છે કે ત્રણ એક્સ બરાબર એકસો એંશી માટે એક્સ બરાબર સાહીઠ અંશ હવે ખૂણો એક્સ બરાબર ખૂણો વાય છે કેમ તો અભિકોણના ખૂણા છે તો માટે ખૂણો વાય બરાબર પણ સાહીઠ અંશ થશે આપણું સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે હોમવર્કમાં સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ કરવાનું રહેશે